બધા મજામાં ને મજામાં જશો મિત્રો ભરગોહિલ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગ્રામર વિષયક અધ્યયન કરીશું વ્યાકરણમાં વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 12 માં એ વિભાગ સી માં જે સમાનાર્થી શબ્દો નીચે વિરુદ્ધાર્થી શબ્દો પણ એ તમને 2 માર્ક્સમાં પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દો વિષય અધ્યયન કરીશું પરંતુ માત્ર ને માત્ર એમાં શબ્દનો ખાલી અર્થ આપવાનો નથી હા વિદ્યાર્થી મિત્રો આપણે એમાં જે સૂચના મુજબ આપણે બોર્ડની સૂચના મુજબ આપણે એ વર્ક કરવાનું હોય છે અને જે પરીક્ષામાં તમને 2 માર્ક્સ માટે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તો અહીં સૂચનાઓ એવી આપેલી છે કે નીચે આપેલા વાક્યોમાંના રેખાંકિત એટલે અહીંયા છે રેખાંકિત જે શબ્દ મૂકેલો છે અહીંયા રેખાંકિત જે શબ્દ મૂકેલો છે અહીંયા ભી જે રેખાંકિત જે શબ્દ છે તો નીચે આપેલા વાક્યોમાંના રેખાંકિત શબ્દોના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તો આ રેખાંકિત જે શબ્દ છે જે અંડરલાઈન કરેલી છે ત્યાં આપણે એનો ઓપોઝિટ અર્થ લખવાનો રહેશે ભાઈ અને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી વાક્ય લખવાનું રહેશે વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ એકવાર ફરી રિપીટ કરું છું આ સૂચના ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વાક્યમાંના અહીંયા જે 3 વાક્ય પસંદ કરવામાં આવેલા છે અને જે 3 વાક્ય પસંદ કરવામાં આવેલા છે તો નીચે આપેલા વાક્યમાંના રેખાંકિત શબ્દોના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખો વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર જોઈએ આપણે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું હા તો વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રાચીન એક પુસ્તકમાંથી વાર્તા કહું તો અહીં પ્રાચીન જે શબ્દ છે એનો ઓપોઝિટ અર્થ શું થશે કારણ કે રેખાંકિત જે શબ્દનો છે આપણે અર્થ આપવાનો છે તો હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું આપણે જે પ્રશ્નનો છે ઉત્તર લખ્યો છે કે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું ઓકે તો પ્રાચીન જે શબ્દ છે તો વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તો પ્રાચીનનો અર્થ શું થયો અર્વાચીન રાઈટ તો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં રહે બદલાય નહીં તે રીતે ફરીથી લખો વાક્યનો અર્થ તો આ પ્રમાણે જ નીકળવો જોઈએ કે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું એવો જ અર્થ નીકળવો જોઈએ આ વાક્યનો જ્યારે આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ ત્યારે પણ તો જો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખ્યો છે આ વાક્ય એવું હતું કે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું તો હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું એનો મતલબ એવો હતો કે હું તમને પ્રાચીન પુસ્તકમાંથી એક વાર્તા કહીશ અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું એનો મતલબ એ થયો કે હું પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહીશ ઓકે તો વિદ્યાર્થી મિત્રો એકદમ છે ને સરળ ત્યારબાદ જોઈએ એનું શરીર કાદવમાં ન રહેતું તો વિદ્યાર્થી મિત્રો તમે એ જોઈ શકો છો એનું શરીર કાદવમાં ન રહેતું તો એનો જવાબ થશે એનું શરીર થઈ જતું વિદ્યાર્થી મિત્રો તો આપણે હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો એનું શરીર કાબુમાં ન રહેતું તો અહીંયા કાબુ શબ્દ છે તો આપણે એની નીચે અંડરલાઈન આપેલી છે તો અહીંયા એનો અર્થ થઈ ગયો બેકાબુ રાઈટ તો એનું શરીર બેકાબુમાં ન રહેતું તો એનું શરીર જે અહીંયા કાબુમાં ન રહેતું એટલે કે એનું શરીર બેકાબુ થઈ રહેતું રાઈટ એનો ઓપોઝિટ કાબુ છે તો બેકાબુ થઈ ગયું
અહીંયા કાબુમાં ન રહેતું એટલે કે અહીંયા બેકાબુ રહેતું તો એનું શરીર બેકાબુ થઈ જતું. આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ જોઈએ, નમી ત્રણે ઘોડે સવારીની આવડત વાળા હતા. ત્યાર પછીનું જે વાક્ય છે કે અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા હતા, તો અહીંયા જવાબ એવો થશે અમે ત્રણે ઘોડે સવારીની અણ આવડત, તો અણ આવડત, અણ આવડત વાળા ન હોતા. તો અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા હતા, તો અહીં આવડત વાળા નીચે રેખાંકિત આપેલું છે. તો હવે એનો આપણે જવાબ જોઈએ, તો અમે ત્રણે ઘોડે સવારીની અણ આવડત વાળા ન હોતા, એનો મતલબ એ થયો કે અમને એની આવડત હતી, અમને ઘોડે સવારી આવડતી હતી, એનો મતલબ એવો થયો છે. વન્સ અગેન આઈ રિપીટ ફ્રેન્ડ્સ, અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા હતા, રાઈટ? તો અમે ત્રણે ઘોડે સવારીની અણ આવડત વાળા ન હતા, એનો મતલબ એ છે કે અમે આવડત વાળા હતા, રાઈટ? આપણે વાક્યનો અર્થ કોઈ ફરવો જોઈએ નહીં. જ્યારે પણ જવાબ લખીએ ત્યારે ઉપર મુજબનું જે વાક્ય છે એ મુજબનો જ એનો અર્થ નીકળવો જોઈએ. પણ એનો અહીં વિરુદ્ધાર્થી તો શબ્દ મળી જ જવો જોઈએ. આવડત વાળા તો અણ આવડત વાળા, બિન આવડત જે પણ કહી શકીએ, રાઈટ? તો અર્થ આનો આ જ નીકળવો જોઈએ કે અમે ત્રણે ઘોડે સવારીની અણ આવડત વાળા ન હતા, એનો મતલબ એ થયો કે અમે ત્રણે ઘોડે સવારની આવડત વાળા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય ઉદાહરણ સમજીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું ઉદાહરણ જોઈએ, તો સૌ વડની છાયા ના એ શાંત સ્થળે બેઠા છે. સૌ વડની છાયા ના એ શાંત સ્થળે બેઠા છે. હવે શાંત જે જગ્યાએ રેખાંકિત આપણે કરેલું છે, તમે ઉત્તર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો સૌ વડની છાયા ના શાંત નો ઓપોઝિટ અર્થ અશાંત આવી ગયું. અશાંત સ્થળે બેઠા નથી એનો મતલબ એ થયો કે એ શાંત સ્થળે બેઠા છે. પરીક્ષામાં આ રીતે વિદ્યાર્થી મિત્રો જે વિરુદ્ધાર્થી શબ્દો છે પૂછાય છે, તો એનો આપણે આ રીતે ઉત્તર લખવાનો રહેશે. જ્યાં રેખાંકિત કરેલું છે તો એના ઉત્તરમાં પણ આપણે રેખાંકિત કરવું પડે. વાક્ય એની સાથે આખું લખવું ખૂબ જરૂરી છે. વાક્ય રચના જો ભૂલ ભરેલી હશે તો એનો કોઈ માર્ક્સ મળવા પાત્ર નથી. તો એ ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, સૌ વડની છાયાના એ શાંત સ્થળે બેઠા છે. વડની છાયાના શાંત સ્થળે બેઠા છે, તો આપણે એનો જવાબ જોયો કે સૌ વડની છાયાના અશાંત સ્થળે બેઠા નથી, એનો મતલબ એ થયો કે શાંત સ્થળે બેઠા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ, તે અભિમાની છે. વિદ્યાર્થી મિત્રો અહંકાર એ માણસનું પતન કરે છે, તો તે અભિમાની છે એનો મતલબ અભિમાની નીચે રેખાંકિત આપેલો છે, તો એનો જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તે નિરભિમાની નથી, એનો મતલબ એ થયો કે તે અભિમાની છે. અભિમાનીનો ઓપોઝિટ અર્થ થશે નિરભિમાની, રાઈટ? અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, છે જે તો નથી જ આવશે, તે અભિમાની છે એટલે અભિમાની છે એની વાત કરી છે, તો તે નિરભિમાની નથી એનો મતલબ એ થયો કે તે અભિમાની છે. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠું ઉદાહરણ જોઈએ, તો નદીની કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. નદીની કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. રેખાંકિત શબ્દ અસંખ્ય છે. વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી તમે જ ઉત્તર આપી શકો છો. ચલો આનો ઉત્તર ઉષા હર્ષિત જવાબ આપશે. હર્ષિત, ઓકે, તો હર્ષિતે જે જવાબ આપેલો છે તે બિલકુલ કરેક્ટ છે. તો નદીને કાંઠે અહીંયા અસંખ્ય છે એનો મતલબ શું થશે? જૂજ. અસંખ્ય એટલે ઘણા ખરા, જેની સંખ્યા ગણી ન શકાય એવા. તો નદીની કાંઠે જૂજ ફૂલો
खीली न हता कारण के आया जे प्रकार नो जे लेखन कार्य करेलो छे ए मुझे बजे आपड़े लखु पड़े तो नदी ने काठे असंख्य फूलो खीली उठा छे घणा तरह फूलो खीली उठा छे तो आया असंख्य नो ओपोजिट वर्ड छे जूद राइट तो नदी काठे जूद फूलो खीली उठिया न हता एनो मतलब ए छे के असंख्य फूलो खीली उठा छे ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અન્ય ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પરીક્ષામાં ખૂબ જ આઈપી અને પૂછી શકાય એવા જે વિરુદ્ધાર્થી શબ્દ વિષય આપણે અધ્યયન કરી વિદ્યાર્થી મિત્રો કાલવાન શકુન માન લાવ શકુન જે શબ્દ છે તો શકુન શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ થાય છે અપશુકન કાલવાણી અપશુકનમાં લાવ કાલવાણી શકુન માં ન લાવ શકુન જે શબ્દ દે છે એનો મતલબ અહીંયા અપશુકન થઈ ગયો અપશકુન થઈ ગયો તો કાગવાણી અપશુકન માં લાવ એનો મતલબ એ છે કાગવાણી શકુન માં ન લાવ આપણે જોઈએ રાઈટ કાગવાણી શકુન માં ન લાવ એટલે એનો મતલબ એ છે કે અપશુકન એનો અર્થ એવો થયો તો કાગવાણી આ શકુન શબ્દ જે છે તો એનો અપશુકન થઈ ગયો છે અપશકન શકુન થઈ ગયો છે તો કાગવાણી અપશુકનમાં લાવ એનો મતલબ એ છે જે ઉપરનો અર્થ એ આપણે મળી આવે છે કાગવાણી શકુનમાં ન લાવ એટલે કે કાગવાણી અપશુકનમાં ન લાવ એનો મતલબ એ છે કે શકુનમાં લાવ રાઈટ ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આ રાજમુગટ પર કલંક લાગ્યું છે તો આ રાજમુગટ નિષ્કલંક નથી રાજમુગટ પર કલંક લાગ્યું છે કલંક તો નિષ્કલંક કલંક વગરનું તો એનો વિરુદ્ધાર્થી અર્થ અહીંયા આપણને મળી ગયો છે તો આ રાજમુગટ પર નિષ્કલંક નથી તો જુઓ અહીંયા અર્થ જે એવો છે કે આ રાજમુગટ પર કલંક લાગ્યું છે હવે કલંકનો ઓપોઝિટ અર્થ શું છે નિષ્કલંક તો આ રાજમુગટ નિષ્કલંક નથી એનો મતલબ એ છે કે કલંક વાળું છે ત્યારબાદ જોઈએ છોકરો હવે મોટો થયો હશે છોકરો હવે મોટો થયો હશે તો આ મોટો જે શબ્દ છે એનો તો અર્થ નાનો મળી ગયો છે તો છોકરો હવે નાનો નહીં રહ્યો હોય એટલે કે છોકરો હવે નાનો નહીં હોય એનો મતલબ એ છે કે છોકરો હવે મોટો થયો હશે રાઈટ ત્યારબાદ મિત્રો આપણે અન્ય ઉદાહરણ જોઈએ તો મહેમાનોએ મૃત્યુદંડ ની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી શરત પાઠમાં તમે ભણી ચૂક્યા છો કે મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી કે ભાઈ મૃત્યુદંડની સજા જે છે પ્રત્યે એને અસંમતિ દર્શાવી તો અસંમતિનો ઓપોઝિટ અર્થ આપણે સંમતિ મળી ગયો છે તો મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી નહીં સંમતિ દર્શાવી નહીં એનો મતલબ એ છે કે અસંમતિ એને દર્શાવી રાઈટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બેંક માલિકને પોતાના પર ધિકાર ઉપજ્યો બેંક માલિકને પોતાના પર ધિકાર ઉપજ્યો હવે ધિકાર જે શબ્દ અહીંયા ઉપજ્યો ધિકારનો નફરત તો એનો ઓપોઝિટ અર્થ થાય પ્રેમ રાઈટ તો આપણે એનો વિરુદ્ધાર્થી અર્થ મળી ગયો છે તો બેંક માલિકને પોતાના પર પ્રેમ ઉપજ્યો નહીં એનો મતલબ એ થયો કે એને ધિકાર ઉપજ્યો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી આ જે પાંચ ઉદાહરણને સમજી લઈએ કાગવાણી શકુનમાં ન લાવો તો કાગવાણી અપશુકનમાં લાવો અપ શકુનમાં લાવો એટલે કે શકુનમાં ન લાવો રાઈટ હવે આ રાજમુકટ પર કલંક લાગ્યું છે તો આ રાજમુકટ નિષ્કલંક નથી એનો મતલબ એ છે કે કલંક લાગ્યું છે છોકરો હવે મોટો થયો હશે તો છોકરો હવે નાનો નહીં હોય એનો મતલબ એ થયો કે છોકરો મોટો હશે ત્યારબાદ મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી તો મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી નહીં બરોબર ત્યારબાદ તો તમને ખબર પડી ગઈ હશે ભૈયા બેંક માલિકને પોતાના પર ધિકાર ઉપજ્યો ધિકાર નફરત પ્રેમ એનો અર્થ ધિકાર તો નફરત થાય તો એનો ઓપોઝિટ અર્થ આપણે પ્રેમ
તો બેંક માલિક ને પોતાના પર પ્રેમ ઉપજ્યો નહીં એટલે કે એને ધિકાર ને ઉદાહરણ જોઈએ મને શરત ના મંજૂર નથી મને શરત ના મંજૂર નથી તો મને આ ના મંજૂર જે શબ્દ છે રેખાંકિત કરેલો છે તો મને શરત ના મંજૂર નો ઓપોઝિટ અર્થ થયો મંજૂર રાઈટ તો મને શરત મંજૂર છે તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે કે મને શરત ના મંજૂર નથી એટલે એનો અર્થ શું થયો કે મને શરત મંજૂર છે અર્થ વાક્ય રચનાનો અર્થ બદલવો જોઈએ નહીં અને એની સાથે વિરુદ્ધાર્થી અર્થ પણ આપણે મળી જાય છે ત્યારબાદ આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી તો આવી અમાનવીય જે શબ્દ છે તો એની જગ્યાએ માનવીય વિરુદ્ધાર્થી અર્થ મળી ગયો છે રેખાંકિત મનોવૃત્તિને હું ખરેખર પસંદ કરું છું હા તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે સમજી લઈએ કે આવી અમાનવીય જે મનોવૃત્તિને હું બિલકુલ એટલે કે ખરેખર પસંદ કરતો નથી તો આવી અમાનવીય છે તો એનો માનવીય અર્થ મળી ગયો તો માનવીય મનોવૃત્તિને હું ખરેખર પસંદ કરું છું તો ઉપર મુજબનો અર્થ આપણે મળે છે આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક જે શબ્દ છે તો એનો ઓપોઝિટ અર્થ આપણે મળી ગયો છે નિરર્થક તો આપણા બધા પૈસા આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા તો આપણા બધા પ્રયત્નો અને પૈસા નિરર્થક ગયા નથી એનો મતલબ એ થયો કે સાર્થક ગયા છે વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે આપણે ઝડપથી એનું રિવિઝન કરી લઈએ મને શરત ના મંજૂર નથી એટલે એનો અર્થ એ થાય છે તો મને શરત મંજૂર છે આવી અમાનવી મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી તો આવી અમાનવીનો ઓપોઝિટ અર્થ માનવીય છે તો માનવી મનોવૃત્તિને હું ખરેખર પસંદ કરું છું આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા તો આપણા બધા પ્રયત્નો અને પૈસા નિરર્થક ગયા નથી એનો મતલબ એ થયો કે સાર્થક થયા ત્યારબાદ મિત્રો આપણે અન્ય ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે અન્ય ઉદાહરણ સમજીએ ભદ્રકને અણગાર બનવા આગ્રહ કર્યો સન્યાસ અણગાર ભદ્રકને અણગાર બનવા આગ્રહ કર્યો હવે અણગાર બનવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો છે તો ભદ્રકને અણગાર બનવા દુરાગ્રહ ન કર્યો એનો મતલબ એ થયો કે આગ્રહ કર્યો આગ્રહનો ઉપોચિત અર્થ આપણે દુરાગ્રહ મળી ગયો છે જ્યારે વાક્યનો અર્થ પણ ઉપર મુજબનો જ નીકળે છે વાક્યનો અર્થ એ બદલાવો જોઈએ નહીં એ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે ભદ્રકને અણગાર બનવા આગ્રહ કર્યો તો ભદ્રકને અણગાર બનવા દુરાગ્રહ ન કર્યો એનો મતલબ એ થયો કે એને આગ્રહ કર્યો ત્યારબાદ અનિરુદ્ધે રાજીપો બતાવ્યો અનિરુદ્ધ એ રાજીપો બતાવ્યો તો અનિરુદ્ધે રાજીપાનો અર્થ છે નારાજગી ઓપોઝિટ અર્થ એનો તો અનિરુદ્ધે નારાજગી ન બતાવી એનો મતલબ એ થયો કે અનિરુદ્ધે રાજીપો બતાવ્યો ભગવાને સંમતિ દર્શાવી ભગવાને સંમતિ દર્શાવી તો એનો અર્થ એ છે કે ભગવાને અસંમતિ ન દર્શાવી સંમતિનો ઓપોઝિટ અર્થ અસંમતિ વાક્ય પણ ઉપર મુજબનો જ અર્થ નીકળવો જોઈએ ભગવાને અસંમતિ દર્શાવી તો ભગવાને અસંમતિ ન દર્શાવી એનો મતલબ એ થયો કે ભગવાને સંમતિ દર્શાવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી શરત પાઠમાંથી વાક્ય લેવામાં આવેલું છે તો એણે એક ભવ્ય ભવ્યનો ઓપોઝિટ અર્થ સામાન્ય રાઈટ તો એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી તો એણે એક સામાન્ય મિજબાની ગોઠવી ન હતી પરંતુ એક ભવ્ય મિજબાની એને ગોઠવી હતી આપણે ઉપર મુજબનો જેનો અર્થ વાક્યનો નીકળે છે વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે તો ઘટાડાનો અર્થ થાય છે વધારો તો વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો રહ્યો નથી ઉલટાનો ઘટાડો થતો રહ્યો છે તો ઉપર મુજબનો જે અર્થ નીકળે છે વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર આપણે રિપીટ કરી લઈએ ભદ્રકને અણગાર બનવા આગ્રહ કર્યો તો આગ્રહનો ઓપોઝિટ અર્થ દુરાગ્રહ છે
अर्थ ऊपर मुजब नो निकले छे भद्रिक ने अंगार बनवा दुराग्रह न करियो मतलब एनो ए थयो के आग्रह करियो अनिरुद्धे राजीपो बताव्यो एनो मतलब राजीपा नो अर्थ ओपोजिट अर्थ छे नाराजगी तो अनिरुद्धे नाराजगी न बतावी एनो मतलब ए थयो के अनिरुद्धे राजीपो बताव्यो भगवान ने सम्मति दर्शावी तो भगवान ने असम्मति न दर्शावी सम्मति नो ओपोजिट अर्थ असम्मति छे तो असम्मति न दर्शावी એનો મતલબ એ થયો કે સંમતિ દર્શાવી ત્યારબાદ મિત્રો જોઈએ તો એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી તો એણે એક સામાન્ય મિજબાની ગોઠવી ન હતી એનો મતલબ એ થયો કે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી વર્ષોની મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે તો ઘટાડાનો અર્થ ઓપોઝિટ અર્થ વધારો તો વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો નથી ઉલટાનો ઘટાડો થતો રહ્યો છે એ આ મુજબનો જ અર્થ નીકળે છે વિદ્યાર્થી મિત્રો આપણે વિરુદ્ધાર્થી જે આ લેક્ચરમાં વિરુદ્ધાર્થી શબ્દ વિશે આપણે અધ્યયન કરેલ જે બોર્ડની એક્ઝામમાં તમને 2 માર્ક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એની સાથે તમને જ્યારે આ પાઠની વર્કશીટ જ્યારે આપવામાં આવે તો એ વર્કશીટ મીન્સ આ ગ્રામરની જ્યારે વર્કશીટ તમને જ્યારે આપવામાં આવે તો એ વર્કશીટ અનુસાર તમારે એ ગૃહ કાર્ય કરવું